एडवोकेट मेहुल बोघरा पर टीआरबी जवाने करेला हिचकार हुमला बाद सारवार लई रहेला मेहुल बोघरा की गुजरात कांग्रेस कार्यकारी अध्यक्ष ललित कगथराए मुलाकात लीधी थी और जवाबदारों सामे तात्कालिक कड़क पगलानी मांग करी छे। बे दिवस अगाउ सूरतना सरथाणा विस्तार में रिक्शा में दंड उघरावी रहेला टीआरबी जवानों वीडियो बनावी वायरल करनारा एडवोकेट मेहुल बोघरा पर टीआरबी जवाने हिचकार हुमलो कर्यो हतो। जे ऑनलाइन हुमला बाद हाल सारवार लई रहेला मेहुल बोघराना समर्थन में अनेक लोको आव्या छे। तो गुजरात कांग्रेसना कार्यकारी अध्यक्ष ललित कगथराए पण स्मेमेर हॉस्पिटल खाते मेहुल बोघरानी मुलाकात लीधी हती। ललित कगथरा साथे माजी कोर्पोरेटर निलेश कुंभाणी, अशोक अधेवाड़ा तेमज कांग्रेसना कार्यकरो जोड़वा पाम्या हता। तो ललित कगथराए जणाव्युं हतुं कि गुजरातना गृह राज्यमंत्रीना शहेरमां घटना बनी होय जेने लईने आवा लोको सामे पोलीसे सखतमां सखत कार्यवाही खास करवी जोईए। જે લલિતભાઈ આજે તમે સ્મીમેરમાં જે ઘાયલ વ્યક્તિ છે એની મુલાકાતે આવ્યા હતા તો શું છે સમગ્ર? જો મેહુલભાઈ બોઘરા કરીને જે યુવાન છે એ યુવાનને જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટે બેરહેમીથી માર્યા જાહેરમાં, જેના વિડીયો ફૂટેજ છે અને એના માટે માર્યા કે એ એક્ટિવિસ્ટ છે, એ તમે જે કંઈ ખોટું કરો છો એ બહાર લઈ આવે છે, એમાં તમને બરતરા ક્યાં થાય છે? એટલે જે તમે જો ખોટું ન કરતા તમને ચિંતા શું કામ હોય? જે પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા જે પણ અધિકારીઓ હોય કોઈ ખોટું કરે એના એક્ટિવિસ્ટ તરીકે બહાર લાવતા હોય અને એને વિડીયો બતાવતા હોય તો એ પ્રજાના પ્રતિનિધિ છે અને પ્રજા વતી તમે એ આર્ગ્યુમેન્ટ કરે છે, એને તમે ઢોરમાર મારો, જાહેરમાં મારો, તો ક્યાં છે કાયદો? ક્યાં છે અહીંયા સરકાર? ક્યાં છે ગૃહમંત્રી? મારે પૂછવું છે કે તમારા સુરતમાં આ થાય છે, યુવાનના માથા ફોડી નાખે છે અને તમારા પોલીસ ફોડી નાખે છે, તો પોલીસને કોઈ લગામ નથી? બે ફાર્મ રીતે વર્તવાની છૂટ છે પોલીસને? એ મારો પ્રશ્ન થાય છે। એટલે મારા આપના માધ્યમથી પણ હું હર્ષભાઈને કહેવા માંગુ છું કે આ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો કે જેથી એક્ટિવિસ્ટ, તો તમે ને હું પણ એક એક્ટિવિસ્ટ છીએ, પોતે એડવોકેટ છે, પોલીસે એને ફસાવવા માટે જે રીતે એસ્ટ્રોસિટીનો ઉપયોગ કર્યો છે એની ઉપર એસ્ટ્રોસિટીનો કાયદો લગાવ્યો છે। પોલીસ ડિપાર્ટમેન્ટ તપાસ કરે કે ક્યાં અધિકારીઓ હતા, મારવાવાળા કોણ હતા, એસ્ટ્રોસિટી થઈ તો કોને હતું ત્યારે, એ વાતની તથ્ય તરફ જાય। કારણ કે ખોટી ફરિયાદો કરીને લોકશાહીમાં તમે ડર બેસાડવા માંગો છો કે અમારી સામે કોઈ પણ બોલશો તો એના હાલત આ થશે, એ મેહુલ જેવા થશે, એ બતાવવા માટે તમે આ કરી રહ્યા છો અને આવી ખોટી ફરિયાદ થાય તો એની સામે પૂરી તપાસ થવી જોઈએ, એવું મારી સ્પષ્ટ માંગ છે। હાલ તો સુરત શહેરમાં એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા હિચકાર હુમલાને લઈને વાતાવરણ ગરમ છે અને વકીલો પણ મેહુલ બોઘરાના સમર્થન આવી ગયા છે।